માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળમંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો થી શરૂ કરું છું. લોકડાઉનના અમલ સંદર્ભે કાયદા અને વ્યવસ્થા બનાવો ગઈકાલે બનેલ છે. આવા બનાવો સંદર્ભે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ધરપકડ કરવામાં આવેલ છે અને લોકડાઉનના ભંગ સિવાયની અન્ય ગંભીર કલમો હેઠળ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા બનાવોમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય ઇનપુટમાંથી માહિતી મેળવીને આવા બનાવમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. આવા લોકોને આપના માધ્યમથી સ્પષ્ટ જણાવવા માંગુ છું કે આવી રીતે વિરોધ પ્રદર્શન કરવાથી કે પોલીસ અથવા મેડિકલ ટીમને અસહકાર આપવાથી કોઈ ફાયદો નહીં થાય. કોઈપણ સંજોગોમાં પોલીસ લોકડાઉનનો સખત અમલ કરાવશે જ. જો આ કાર્યમાં સહયોગ નહીં મળે તો કાયદાથી માન્ય તમામ કડક પગલાં લેવામાં આવશે. આ હુમલા સંદર્ભે ખાસ કરીને પોલીસ અને મેડિકલ ટીમ ઉપર જે બનાવો થયા છે એ અતિ ગંભીરતાથી લઈને આવું કરનારા લોકોને જેલ હવાલે કરીને તેમને સામે પાસા સહિતના આકરા પગલાં લેવા સૂચન આપવામાં આવેલ છે. ફરીથી લોકોને અપીલ કરું છું કે લોકડાઉનનો અમલ કરાવવામાં પોલીસને સહકાર આપો. જ્યાં મેડિકલ ટીમ સર્વે માટે કે ટેસ્ટિંગ માટે ગઈ હોય અને લોકો દ્વારા સહકાર નહીં આપવામાં આવે ત્યાં પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉન સમાજના હિતમાં તમામના સ્વાસ્થ્યને લઈને આપવામાં આવેલ છે, જેથી લોકો દ્વારા તેને વધુ ગંભીરતાથી લેવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે. હજુ પણ છૂલક બહાના બનાવીને બહાર ફરી રહ્યા લોકો ઉપર પોલીસ કેસ કરી રહ્યા છે. રાજકોટમાં એક વ્યક્તિ ઉપર સીસીટીવી કેમેરા એએનપીઆરના માધ્યમથી એક કેસ કરવામાં આવેલ છે, જેમાં એક વ્યક્તિ 3 દિવસના સમયગાળામાં 21 વખત બહાર ફરતો ધ્યાને આવેલ હતો. આવા સમયે અલગ અલગ સ્થળોએ જ્યારે પોલીસ દ્વારા તેને રોકીને પૂછપરછ કરવામાં આવેલી તો તે વ્યક્તિ દ્વારા દવા લેવા બહાર નીકળ્યાનું બહાનું બતાવવામાં આવેલ હતું. આ વાયરસનો ટ્રાન્સમિશનની વિગતો જોતા એક સંક્રમિત વ્યક્તિ દ્વારા બીજા અનેક સંક્રમણ થઈ રહ્યું છે, જેથી કોઈપણ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગનો એક પણ બનાવ ચલાવી લેવામાં આવશે નહીં. આવા સંજોગોમાં આવશ્યક સેવાઓ, વિક્રય સ્થાન સહિતના તમામ સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પોલીસને તમામ પગલાઓ લેવા સૂચના કરવામાં આવી છે. શાક માર્કેટ, ગ્રોસરી સ્ટોર અને બેંક જેવા સ્થળ જ્યાં વધુ લોકો ભેગા થાય છે તે જગ્યાઓએ પણ ડ્રોનથી વધુ સર્વેલન્સમાં રાખવામાં આવશે. આગામી દિવસોમાં એપીએલ કાર્ડ ધારકો માટે અનાજ વિતરણ શરૂ થનાર છે. બેંકોમાં પણ જનધન યોજના હેઠળ નાણાકીય સહાય આપવાની ચાલુ છે. આવા સ્થળો ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત આપવામાં આવશે, પરંતુ લોકોએ પણ જાગૃત થઈને આ દિશામાં યોગ્ય સહકાર આપવો જોઈએ. ક્લસ્ટર ક્વોરન્ટાઇન અને જે સ્થળોએ બફર ઝોન બનાવવામાં આવેલ છે અથવા જે વિસ્તાર બંધ કરવામાં આવેલ છે ત્યાં વધુ સીસીટીવી કેમેરા મૂકીને વોચ રાખવામાં આવી રહ્યા છે. અમુક જગ્યાઓ હાઈ માસ્ટ કેમેરા એટલે ઊંચાઈ ઉપર કેમેરા મૂકીને એરિયાના ઉપર નજર રાખી રહ્યામાં આવે છે
અને સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. આવા સ્થળોએ લોકડાઉનનો અમલ માટે ઘણા સ્વયંસેવકો પણ પોલીસની મદદ કરી રહ્યા છે. શહેરોમાં અમુક સ્થળોએ હાઈરાઈઝ પોઈન્ટ મૂકવામાં આવેલ છે, જેમાં ઊંચી બિલ્ડિંગ ઉપરથી પોલીસ દૂરબીનથી પણ આસપાસના વિસ્તારોમાં કોઈ જગ્યા લોકડાઉનનો ભંગ ના થાય તે માટે નજર રાખે છે. આવશ્યક ઉદ્યોગોના કામદાર, જે કામદાર આવશ્યક સેવાના ઉદ્યોગ કારખાનામાં કામ કરે છે, તેમને પોતાના કામના સ્થળે જવા દેવામાં આવશે. પોલીસ આવા કામદારો ને તેમની પાસે સંબંધિત જગ્યા કામ કરતા હોવાનો પુરાવો આપ્યાથી જવા દેવશે. અગાઉ ટ્રકના ડ્રાઈવરો પોતાનું લાયસન્સ બતાવીને જઈ શકવા બાબતે પણ જણાવવામાં આવેલ હતું, પરંતુ આવા તમામ સ્થળોએ, પછી કે ઇન્ડસ્ટ્રી હોય, બેંક હોય, જનરલ સ્ટોર્સ હોય, જે લોકો આવશ્યક સેવાની જગ્યા ઉપર પણ કામ કરે છે, તેમની વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માલિક કે સંચાલક તરફથી પણ સુનિશ્ચિત કરવાનું રહેશે. ગઈકાલે રાજ્યમાં ડ્રોન ફૂટેજના મદદથી 487 ગુનાઓ દાખલ થયેલ છે. આજ દિન સુધીમાં ડ્રોન ફૂટેજના મદદથી 3,967 ગુનાઓ દાખલ થયેલ છે અને 8,958 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 84 ગુનાઓ દાખલ કરીને 131 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ દિન સુધીના આવા 618 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 1,176 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવાહ ફેલાવવાના અંગે 28 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. આજ દિન સુધીમાં આવા 194 ગુનાઓમાં કુલ 368 આરોપીઓની ધરપકડ કરવામાં પણ આવેલ છે. ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 3,059, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગના ગુનાઓની સંખ્યા 829, અન્ય ગુનાઓ 392, ગઈકાલના કુલ ગુના 4,280, આરોપી અટક કરેલાની સંખ્યા 6,392, જપ્ત થયેલ વાહનોની સંખ્યા 2,742. Thank you.